गुड मॉर्निंग एवरीवन, विद्यार्थी मित्रों नमस्कार। तमारी तबियत बधानी केम छे? घरे नियमितपणे तमे अभ्यास करता हशो तेवी अपेक्षा राखू छूं। धोरण 11 कॉम्प्यूटर मां आपणे चौथु लेशन करी रह्या छीए। चौथु लेशन स्तर के जेने इंग्लिश मां लेयर कहेवाय छे, स्तर नो परिचय ए चौथु लेशन छे। लास्ट जे सेशन हतु तेमा आपणे स्तर नो प्राथमिक परिचय जोयो, त्यारबाद स्तर नो विगतवार परिचय जोयो, ग्रेडियंट जेवी असर केवी रीते मेळवी ते पण जोयो। ત્રણ વર્તુળ હોય એમાંથી ગ્રેડિયન્ટ અસર આખે આખા કેનવાસની બદલે એ વર્તુળને જ આપવા માટેના સ્ટેપ્સ આપણે લોકોએ જોયા। હવે આપણે એમાં આગળ વધવાનું છે। આજની આ સેશન છે તેમાં એક અન્ય એનિમેશન નિર્ધારિત પથ પર ચક્રાકાર ભ્રમણ અનુસંધાને એ કેવી રીતે કરી શકાય તેના સ્ટેપ્સ આપણે જોશું। કોઈ ચોક્કસ પથની આસપાસ દડાને ફરતો કરવા માટે એન્કેપ્સ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવે છે। ડાબી બાજુથી જમણી બાજુ તરફ સરકતા વર્તુળનું એનિમેશન બનાવવા શરૂઆતનું સ્થાન અને અંતનું સ્થાન આપણે દર્શાવેલ। સિમ્પિક પથ સીધો હોવાનું આપમેળે જ ધારી લેતું હોય છે, એટલે વચ્ચેના બધા સ્ટેપ્સ આપણે આપવાની જરૂરિયાત રહેતી નથી। આ જે ઓબ્જેક્ટ આપણે, આ જે એનિમેશન આપણે તૈયાર કરવાનું છે તેમાં જે પણ ઓબ્જેક્ટ છે તેને આપણે નિર્દેશિત કરેલા પથ પર ફેરવવાનું છે। યુઝર દ્વારા નિર્ધારિત પથ બનાવવા માટે અમુક સ્ટેપ્સ અનુસરવા પડે છે તે હવે આપણે જોઈએ। સૌ પ્રથમ નવી ફાઇલ બનાવવી। આપણે જ્યારે સિમ્ફિક ચાલુ કરીએ એટલે નવી ફાઇલ બનેલી હોય જ છે। જો કોઈ ફાઇલમાં આપણે વર્ક કરેલું હોય તો પછી નવી ફાઇલ આપણે ફાઇલ મેનુમાં જઈ ન્યૂ પર ક્લિક આપીને અથવા તમને જે ટૂલ બોક્સ જોવા મળે છે એમાંથી ન્યૂની મદદથી લઈ શકાશે। બીલાઇન ટૂલનો ઉપયોગ કરીને, બીલાઇન એટલે ટૂલ બોક્સમાંનું એક ટૂલ જે છે એ બીલાઇન ટૂલ કહેવાય, તેનો ઉપયોગ કરીને ચક્રાકાર ભ્રમણ માટેનો પથ તૈયાર કરવા માટે બીલાઇન ટૂલ પસંદ કરી લંબગોળ આકારનો પથ દોરવો। આપણે લંબગોળ ત્યાં દોરવાનું રહેશે અને એ લંબગોળ જે છે એ બી લાઇન ટૂલની મદદથી ડ્રો કરી શકાય છે। બી લાઇનને બંધ કરવા માટે, બી લાઇન એટલે અગેઇન રિપીટ કરું છું, એક ટૂલ છે, ટૂલ બોક્સમાં આવેલું એક ટૂલ છે। બી લાઇનને બંધ કરવા માટે ટ્રાન્સફોર્મ ટૂલ પસંદ કરવું। બી લાઇનને દૂર કરવા માટે એસ્કેપ કી, કીબોર્ડ ઉપરની સૌથી ડાબી બાજુની જે પેલી કી છે એને એસ્કેપ કહેવાય, એસ્કેપ કીનો ઉપયોગ કરવો। સર્કલ ટૂલને પસંદ કરવું, પેલેટ એડિટરનો ઉપયોગ કરીને તેમાંથી મનગમતો રંગ પસંદ કરી કેનવાસ પર વર્તુળ દોરવું। કલર આપણે વર્તુળ માટે કોઈ પણ લઈ શકાય છે। સર્કલ લેયરની ઉપર એક નવું રોટેટ લેયર ઉમેરવા માટે લેયર્સ પેનલમાં સર્કલ લેયર ઉપર ક્લિક આપવું, ત્યારબાદ રાઇટ ક્લિક આપવું, સર્કલ લેયર ઉપર રાઇટ ક્લિક આપવું,
ત્યારબાદ ન્યુ લેયર, જે બધા ઓપ્શન્સ જોવા મળે એમાંથી ન્યૂ લેયર ઉપર ક્લિક આપવું, તેમાંથી ટ્રાન્સફોર્મ ટૂલ સિલેક્ટ કરી, ટ્રાન્સફોર્મ ઓપ્શન સિલેક્ટ કરી અને રોટેટ વિકલ્પ પસંદ કરવો. અગેન રિપીટ કરું છું, પહેલાં સર્કલ લેયર ઉપર રાઇટ ક્લિક આપવાનું, પછી ન્યૂ લેયર એમાંથી સિલેક્ટ કરવાનું, એમાંથી ટ્રાન્સફોર્મ ઉપર ક્લિક આપવાનું અને એમાંથી રોટેટ ઉપર ક્લિક આપવાનું રહે છે. એટલે તમને રોટેટ લેયર ઉમેરાયેલ જોવા મળશે. સર્કલ લેયરની ઉપર રોટેટ નામનું એક નવું સ્તર એટલે કે લેયર ઉમેરાયેલ જોઈ શકાય છે. લેયર્સ પેનલમાં આપણને આપણે જે કાર્ય કર્યું છે તેનું પરિણામ લેયર્સ પેનલમાં પણ જોવા મળે છે, જેમાં સર્કલ લેયરની ઉપર રોટેટ લેયર જોવા મળશે. વર્તુળને ફેરવવાનું હોવાથી સર્કલ લેયરની ઉપર રોટેટ લેયર ઉમેરવામાં આવે છે. વર્તુળ જે છે એને ગોળ ગોળ ફેરવતા ફેરવતા આખા લંબગોળ ઉપર ફેરવવાનું છે, એટલે સર્કલ લેયરની ઉપર રોટેટ લેયર ઉમેરવામાં આવે છે. હવે રોટેટ લેયર અને સર્કલ લેયર બંનેને ભેગા કરવા પડશે. એટલે જ્યારે કોઈ પણ બે ઓબ્જેક્ટને ભેગા કરવા હોય ત્યારે એન્કેપ્સ્યુલેશનનો ઉપયોગ થાય. એટલે રોટેટ લેયર અને સર્કલ લેયર બંનેને ભેગા કરવા માટે એન્કેપ્સ્યુલેશન કરવું પડે. તે માટે સૌ પ્રથમ લેયર્સ પેનલમાં આપણને રાઇટ હેન્ડ સાઈડ ઉપર જે લેયર્સ પેનલ જોવા મળે છે, કેનવાસ ઉપર નહીં, રાઇટ હેન્ડ સાઈડ ઉપર જે લેયર્સ પેનલ જોવા મળે છે તેમાં રોટેટ લેયર જે લખાયેલું હોય તેના ઉપર ક્લિક કરવું અને શિફ્ટ કી દબાવી રાખીને સર્કલ લેયર પસંદ કરી તેના પર રાઇટ ક્લિક કરી ખુલતા મેનુમાંથી એન્કેપ્સ્યુલેટ વિકલ્પ પસંદ કરવો. એટલે સર્કલ અને રોટેટ લેયર બને જે છે એ એન્કેપ્સ્યુલેટ થઈ જશે. એન્કેપ્સ્યુલેશન એટલે ભેગું કરવું એમ થાય છે. આથી રોટેટ લેયર અને સર્કલ લેયર બને ઇનલાઇન કેનવાસ નામના સ્તરમાં ભેગા એટલે કે એન્કેપ્સ્યુલેટ થયેલ જોવા મળશે. રોટેટ અને સર્કલ સ્તરને પસંદ કરીને તેના ગ્રીન ડકને એકબીજાની નજીક લઈ આવવાના. અગેન રિપીટ કરું છું, રોટેટ લેયર અને સર્કલ લેયર આપણે ભેગા કરશું, એન્કેપ્સ્યુલેટ કરશું, એટલે બંને ઇનલાઇન કેનવાસ નામના સ્તરમાં એન્કેપ્સ્યુલેટ થઈ ગયેલ જોવા મળશે. ત્યારબાદ રોટેટ અને સર્કલ સ્તરને પસંદ કરી અને તેના ગ્રીન ડકને એકબીજાની નજીક લઈ આવવાના. હવે ઇનલાઇન કેનવાસ પસંદ કરી અને તેના ગ્રીન ડકને પસંદ કરવું અને ત્યારબાદ અમુક નિશ્ચિત કામગીરી કરવાની રહે છે, જેમાં કંટ્રોલ કી દબાવી રાખીને રોટેશન લેયરને પસંદ કરવું. કંટ્રોલ કી દબાવી રાખીને રોટેશન લેયર પરનું બ્લુ ડક પસંદ કરવું. કંટ્રોલ કી દબાવી રાખીને બી લાઇન સ્તર એટલે લેયર, બી લાઇન લેયર પસંદ કરવું. હવે કેનવાસમાં જ્યાંથી વર્તુળ શરૂ થાય તેમ કરવું હોય ત્યાં બી લાઇન પરના માઉસનું જમણું બટન દબાવવું. હવે લિંક ટુ બી લાઇન વિકલ્પ પસંદ કરવો. અહીં લિંક ટુ બી લાઇન લાક્ષણિકતા ઓબ્જેક્ટના શિરોબિંદુને બી લાઇનના શિરોબિંદુ સાથે જોડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. શિરોબિંદુ બી લાઇનના શિરોબિંદુ સાથે જોડાઈ જાય છે અને તેને તેની સાથે જ ખસેડી શકાય છે, જેથી બી લાઇન વિકલ્પની કડીના ઉપયોગની અસર જોવા મળે છે. ઇનલાઇન કેનવાસ સ્તરને
बंद करवा तेनी नजीक ना देखाता नाना त्रिकोण के चिन्ह पर क्लिक करता इनलाइन कैनवास जोवा मळे छे। હવે એનિમેશન એડિટિંગ મોડ આપણને ખ્યાલ જ છે, કોઈ પણ એનિમેશન તૈયાર કરવું હોય ત્યારે એનિમેટ એડિટિંગ મોડ સક્રિય હોવો જોઈએ, ચાલુ હોવો જોઈએ। હવે એનિમેશન એડિટિંગ મોડ શરૂ કરતા કેનવાસની ફરતે લાલ રંગની લીટી જોવા મળે છે, જે શું દર્શાવશે કે એનિમેટ એડિટિંગ મોડ ચાલુ થઈ ગયેલ છે અને હવે એનિમેશન બનાવવાનું ચાલુ કરવું હોય તો કરી શકાય છે। આપણને તરત જ ફરતે સ્ક્રીનમાં લાલ લીટી જોવા મળશે અને એનિમેટ એડિટિંગ મોડનું જે બટન છે તે રેડ બટનમાં, ગ્રીનની બદલે રેડ બટનમાં ફેરવાયેલ જોવા મળશે। અહીં શરૂઆતનું સ્થાન નોંધવા ટાઈમલાઈનમાં ઓફ ઉપર ગ્રીન ડકનો ઉપયોગ કરી વર્તુળને થોડું ખસેડવું, ઓફ પર એક વે પોઈન્ટ ઉમેરાયેલ જોવા મળે છે। ત્યારબાદ ટાઈમલાઈનમાં 5S સ્થાન પર ક્લિક કરવું અને ગ્રીન ડકનો ઉપયોગ કરીને બી લાઈનના અંત સ્થાન પર પહોંચવું। ત્યાં સુધી વર્તુળને ઘડિયાળની ઊંધી દિશામાં ખસેડવું। અહીં એક ખાસ ધ્યાન રાખવું કે વર્તુળને ઘડિયાળની દિશામાં ફેરવીને સીધું જ અંત સ્થાન પર ન ખસેડી શકાય। આમ કરવાથી જુદા જુદા સમય સ્થાન પર વર્તુળનું સ્થાન યોગ્ય રીતે નોંધી શકાશે નહીં। હવે વર્તુળને શરૂઆતના સ્થાન પરથી અંત સ્થાન સુધી ખસેડવું, દરેક છબીમાંથી ટાઈમલાઈનથી તે ચોક્કસ સમયે વર્તુળનું સ્થાન જોઈ શકાય છે। આપણને એ વર્તુળનું સ્થાન જે છે એ ટાઈમલાઈન, દરેક છબીમાંની ટાઈમલાઈન ઉપર આપણને વર્તુળનું સ્થાન જોવા મળે છે। આપણને ઓફ પરનું વર્તુળનું સ્થાન જોવા મળશે, ત્યારબાદ પહેલી સેકન્ડ પર વર્તુળનું સ્થાન ક્યાં હશે તે જોવા મળશે, સેકન્ડ પર વર્તુળનું સ્થાન જોવા મળશે, થર્ડ સેકન્ડ પર વર્તુળનું સ્થાન જોવા મળશે અને ફોર્થ સેકન્ડ પર વર્તુળનું સ્થાન આપણને દર્શાવે છે, 5 સેકન્ડ પર વર્તુળનું સ્થાન આપણને જોવા મળશે અને ત્યારબાદ સર્કલ પૂરું કરી પોતાની નિશ્ચિત જગ્યાએ આવેલું જોવા મળશે। હવે આ જે એનિમેશન થઈ ગયું છે તૈયાર, તેનું રિઝલ્ટ આઉટપુટ જોવા માટે પ્લે બટન પર ક્લિક કરવાનું રહે છે। વર્તુળને ઘડિયાળની ઊંધી દિશામાં ફરતું જોઈ શકાશે। ફાઇલનો સંગ્રહ કર્યા પછી તેને રેન્ડરિંગ કરવું ફરજિયાત છે। ફાઇલનું પરિણામ કોઈ પણ વેબ બ્રાઉઝરની મદદથી જોઈ શકાય છે, આપણી લેબમાં મોઝિલા ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, નેટસ્કેપ નેવિગેટર વગેરે જેવા બ્રાઉઝર જોવા મળે છે। એટલે ફાઇલનું પરિણામ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને અથવા પ્રિવ્યુ વિન્ડોનો ઉપયોગ કરીને જોઈ શકાય છે। આમ નિર્ધારિત પથ પર ચક્રાકાર ભ્રમણનું આખું એનિમેશન તૈયાર કરી શકાય છે। આ તમને સમજાઈ ગયું હશે। આ સાથે લેયરનો પરિચય, સ્તરનો પરિચય, ચોથું જે લેશન છે એ આખું પૂરું થાય છે। આપણે આપણા અભ્યાસક્રમમાં 1-4 લેશન થિયોરેટિકલ પૂર્ણ કરેલ છે। પહેલું લેશન મલ્ટીમીડિયાનો પરિચય હતું,
બીજું લેશન એનિમેશન ટૂલ સિન્ફિક છે, ત્રીજું લેસન સિન્ફિક વર્ડ એનિમેશન છે, અને ચોથું લેસન સ્તર લેયરનો પરિચય છે. બે સેશનમાં આપણે આ લેશન પૂર્ણ કરેલ છે. હવે પછીના પીરિયડમાં આપણે લેક્ચર જ્યારે આવશે ત્યારે એનું રિવિઝન કરશું અને એના ક્વેશ્ચન્સ હું તમને આપીશ. તમારે બધાએ 200 પેજનો ફૂલસ્કેપ ચોપડો તૈયાર કરી અને દરેકે દરેક લેસનના જવાબ, જે હું ક્વેશ્ચન્સ આપું તેના જવાબ તમારે એ ચોપડામાં લખવાના રહેશે. જેને એ ચોપડો પૂરો હશે તેને બીજી કોઈ પણ કામગીરી સોંપવામાં આવશે. આઈ મીન ટુ સે, જેને ચોપડો પૂરો હશે એના પ્રેક્ટિકલ એક્ઝામ લેવાશે, બાકી નાની પ્રેક્ટિકલ લેવાશે નહીં, એટલે સીધી અસર પડશે. એટલે 1-3 લેસનના ક્વેશ્ચન્સ ઓલરેડી મેં તમને આપી દીધા છે. આપણે જ્યારે મળશું ત્યારે હું તરત જ પહેલા ચોપડો ચેક કરવા માંગીશ અને જેનો પૂરો હશે એને પ્રેક્ટિકલમાં બેસાડીશ અને એની જ પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવશે. માટે આ ચોપડો પૂરો કરવો ફરજિયાત છે. ચોથા લેશનના પ્રશ્ન અને રિવિઝન હવે પછીનું જ્યારે સેશન હશે ત્યારે કરશું. પછી આપણે 5મું લેશન ચાલુ કરવાનું રહેશે સિન્ફિકમાં ચિત્રનો ઉપયોગ. લેસન 5, 1-4 લેશન પૂરા કરેલ છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, કોઈને કાંઈ ક્વેરીઝ હોય તો તમે મને પૂછી લેજો. ઓકે, તો હવે હું આજનું સેશન અહીંયા પૂરું કરું છું. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ, હેવ અ નાઇસ ડે. શાંતિથી ઘરમાં જ રહેજો. કોરોનાનો કહેર ખૂબ જ વધી ગયો છે અને એમાંથી આપણે સરળતાથી બહાર આવવું છે તો આપણે પણ યોગદાન આપવું પડશે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં. ઓકે, અને માસ્ક પહેરેલું જ રાખવું. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ, હેવ અ નાઇસ